આજે અમે જામનગર કાલાવડ હાઈવે પર મોડપર ગામ છે ત્યાં વાછડા દાદાનું મંદિર આવેલ છે। તે પરચાવાળું અને ચમત્કારિક છે તો એનો આખો ઇતિહાસ જાણીશું અને કેટલા વર્ષથી તે મંદિર છે તે જાણીશું। તો વાછડા દાદાના હું તમને દર્શન કરાવીશ। તો વિડિયો ઇન્ટરેસ્ટિંગ છે, વિડિયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને વિડિયોમાં તમે મારી સાથે રહેજો। આ જે તમને દેખાઈ રહ્યો છે તે મોડપર ગામનો ગેટ છે। ગેટની અંદર થોડેક અંદર જતા જ જમણી તરફ એટલે વાછડા દાદાનું મંદિર આવેલ છે। તો વાછડા દાદાના હું તમને દર્શન હમણાં થોડી વારમાં કરાવીશ। એની પહેલાં આપણે મંદિરની ફરતે વિંડો છે ને એટલા બધા વૃક્ષ વાવેલ છે, તમે જોશો તો તમને મજા આવી જશે। તો હવે આપણે ગેટની અંદર જઈ ને આજુબાજુના સીન જોઈએ। હરિયાળી છે, જાણવા તમે ખાલી આજુબાજુ ના જોવો કેટલા સુંદર દેખાઈ રહ્યું છે દ્રશ્ય। ને હવે હું તમને કરાવીશ વાછડા દાદાના દર્શન। તેની પહેલા સામે જ આપણે જાતા બાપા સીતારામના પણ દર્શન કરીએ। આજે અમે મોડપર ગામમાં આવ્યા છીએ જ્યાં વાછડા દાદાનું મંદિર આવેલ છે। તો આપણે આખો ઇતિહાસ વાછડા દાદાનો જાણીશું પૂજારીની પાસે। તો પહેલાં તેમનું નામ જણાવશે અને પછી પરચા કેટલા વર્ષથી આવ્યા છે એ બધું આપણે જણાવશે। તો હવે તમે તમારું પહેલાં નામ જણાવો। જય માતાજી મહાદેવ હર, સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે। મારું નામ છે ભરત પંડ્યા, મહાકાળી મંદિર પસાયા એમના પૂજારી શ્રી। સાથે સાથે આ ગામ મોડ પર જોવાલાયક, જાણવાલાયક, માણવાલાયક આ બધી સંસ્કૃતિને એકત્રિત કરવા માટે ભાઈ શ્રી અજયસિંહ જાડેજા એમની ચેનલ દ્વારા જે જૂના જૂના મંદિરો છે, જૂના જૂના ગામની જૂની સંસ્કૃતિ છે કે જે અત્યારે લુપ્ત થતી જાય છે અથવા તો દટાતી જાય છે, એને પાછી ફરીથી ઉજાગર કરવા માટે શહેરી સંસ્કૃતિ એટલે શું અને ગ્રામ્ય સંસ્કૃતિ એટલે શું આ બેને તફાવત કરવા માટે, આ બેને અલગ પાડવા માટે અત્યારે ખાસ કરીને આપણી જે યુવા પેઢી, યુવાધન જે વસ્તુ તરફ જઈ રહી છે એમાંથી પાછા વાળવા માટે, કારણ કે મૂળ ગામડાની ધૂળ, મૂળ ગ્રામ્ય સંસ્કૃતિ શું છે એનું દર્શન કરવા માટે નો પણ એક આ અજયસિંહ જાડેજાનો સારો એવો પ્રયાસ છે। તો મોડપર પણ મારું પણ ગામ છે। તો આ મોડપર ગામની અંદર લગભગ હું 20 વર્ષથી આ કર્મકાંડ વિધિ વિધાનનું કાર્ય કરું છું અને આ ધાર્મિક કાર્યક્રમ છે એટલે ધર્મ ભાવના પણ મોડપર ગામની સારી। અહીંના હાલ વર્તમાન સરપંચ શ્રી મહેન્દ્રસિંહ જાડેજા, ઉપસરપંચ શ્રી અશોકભાઈ ડાંગરિયા તેમજ અહીંના જે આગેવાનો અત્યારે આપ ચેનલ દ્વારા જોઈ રહ્યા છો, હવે આ જગ્યા છે એની અંદર અત્યારે તમે જે આ વૃક્ષો નિહાળી રહ્યા છો, ઝાડ નિહાળી રહ્યા છો,
कारण के देवस्थान कोई पण एकलू खाली डूंगर ऊपर बैठू होय तो सारू न लागे, एनी शोभा छे आ वृक्षो छे। हवे एवुं मने सांभळवा मळे छे के रात्रिना एक एक वागे बे बे वागे आ बधा वृद्धो वडीलो जे अमुक तो भगवानना धाममां पण वया गया ए आ वृक्षोने बधाने पाणी पाई एने उछेरे अने अत्यारे तमे एनुं परिणाम जोई रह्या छो। अहींयाथी जे द्वारका जवा माटे संघ निकळे छे आ रोड उपरथी ए ई लोको जे पग पाड़ा संघ होय एना ઉતારા પણ આ જગ્યાની અંદર થાય છે। હવે આપણે મૂળ વાત ઉપર આવીએ કે આ મોડપર ગામની અંદર વાછરા દાદા બિરાજમાન છે। એ પહેલા આપે જે મેલડી માતાજીનું જે દ્રશ્ય ત્યાં કર્યું હશે એ વિષય ઉપર તો આગળ મેલડી માતાજીનું મંદિર દેખાશે, પણ એ પહેલા જૂનું ગામ હતું લગભગ 40-એક વર્ષ। ત્યાર પછી આ જે વાછરા દાદા બિરાજમાન છે એ દાદા ત્યાંથી જ આવેલા છે, ગામ એમની સાથે ગામની એવી શ્રદ્ધા છે કે અમે હોય અહીંયા દેવસ્થાન વીર વાછરા દાદા હોય તો અત્યારે ગાય માતાજી છે એને રાષ્ટ્રમાતા જાહેર કરવાનો મુદ્દો પણ દિલ્હી સુધી અત્યારે ચાલી રહ્યો છે, અને એનું આનાથી મોટો બીજો પુરાવો કયો હોય? કારણ કે આ મોટામાં મોટો પુરાવો છે કે ગાય માટે વીર થયા છે, વીરતા વહોરી છે। એવા વીર વાછરા દાદાનો આ ગામની અંદર પરચો એવો છે કે કોઈને હડકવા થયો હોય, કોઈને જનાવર કરડ્યું હોય, કોઈને વીછી કરડ્યું હોય, તો આવું જ્યારે થયું હોય ને અહીંયા આવીને દાદાનો એક દીવો કરીને સામે બેસી જાય ને એટલે એ ઉતરી જાય છે, આ એની શ્રદ્ધા છે। એને ક્યાંય દવાખાને જવું નથી પડતું, આ ગામડાની ગામડાનો વૈભવ છે, આ ગામડાની શ્રદ્ધા છે, ને આખું ગામ ભેગું મળી અને અષાઢી બીજના દિવસે આખું ગામ ભેગું મળી નામના નિવેદ કરે છે। એક ગામડાની આ વિશેષતા હોય છે, કોઈ શેરી કે મોહલ્લાની અંદર સિટીની અંદર આવું નથી બનતું, પણ ગામની અંદર અષાઢ મહિનો છે એ ગામ દેવતાના નિવેદ કરવાનો મહિનો છે, કે આખું ગામ ભેગું મળી અને હનુમાનજીના નિવેદ કરે, માતાજી એના ગામમાં બિરાજમાન હોય તો એના નિવેદ કરે, દાદા કોઈ બિરાજમાન હોય તો એમના નિવેદ કરે। તો આવું આ નાનકડું એવું ગામ રોડના કાંઠા ઉપરનું મોડપર ગામ છે, સુખ છે, શાંતિ છે, સમૃદ્ધિ છે, બધા આડી મળી અને રહે છે, અને એની ધર્મ ભાવના સારી છે એટલું હું કહેવા માગું છું। જામનગર જિલ્લા અને તાલુકાનું નાનકડું એવું મોડપર ગામ અને અમેઝિંગ પ્લેસીસ વ્લોગ યુટ્યુબ ચેનલ કે જેના દ્વારા ભાઈ શ્રી અજયસિંહ જાડેજાએ આ નાના નાના ગામડા અને નાની નાની સંસ્કૃતિનું ઉજાગર કરવા માટે આ ભગીરથ કાર્ય ઉપાડ્યું છે, ને એ બાબતમાં એને ગામના આગેવાનોને વિનંતી કરેલી અને ગામના બધા સાથ સહકાર આપ્યો, સરપંચશ્રી ઉપસરપંચશ્રી સાથે સાથે આગેવાનો બધાએ સાથ સહકાર આપ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। જય માતાજી, મહાદેવ હર।